સમાચારો વિસ્તારથી જોઈએ. વગર વરસાદે અમદાવાદમાં ફરી ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. વાડીના ચોક પાસે ફરી એક મોટો ભૂવો પડ્યો. એસી ચાર રસ્તા તરફ જતો રસ્તો બંધ કરવો પડ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકો પરેશાન થયા. પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં ટ્રાફિકનું આમે ભારણ રહે છે અને સમારકામમાં ધીમી ગતિથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, વાડીના ચોક વિસ્તાર અને જ્યાં દર વર્ષે ભૂવારા જોવા જ મળતું હોય છે, તો આ વખતે પણ એ જ દ્રશ્યો ત્યાં એ વિસ્તારમાં સર્જાઈ રહ્યા છે. ફરી એક ભૂવો પડ્યો છે, લોકોને કેટલી મુશ્કેલી. દીપક. અંકુર, મનપાની ધીમી કામગીરીને કારણે ક્યાંક અમદાવાદીઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ નવરાત્રીનો તહેવાર અને જ્યાં જુઓ ત્યાં સમારકામ થઈ રહ્યા છે. સમારકામ આમ તો નવરાત્રી પહેલા પૂર્ણ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો મનપા દ્વારા, પરંતુ વાયદો નથી પૂર્ણ થયો અને ફરી એકવાર વાડીના ચોક પાસે ત્રીજી વખત ભૂવો પડ્યો છે. રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ભૂવો સમારકામ જે છે તે બે મહિના પહેલા જ થયું અને આ રોડ પર નવો રોડ બનાવવામાં આવ્યો, તેમ છતાં પણ અહીં ભૂવો પડ્યો અને અત્યારે હાલ પરિસ્થિતિ એ સર્જાય છે કે આ ભૂવાને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો, જેના કારણે આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં ટ્રાફિક જામના જે છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન અહીં લોકોને હાલાકી પડી રહી છે, એટલે કે ક્યાંક શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં ખાડા, મનપાનું સમારકામ અને એના જ કારણે ઉભી થતી પરિસ્થિતિ એ ટ્રાફિક જામની છે. વાહન ચાલક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મોટા ભાઈ, કેવી હાલાકી પડે છે? અરે હાલાત તમે જુઓ, અહીંયા આ ટ્રાફિક બીજી વાર એક વર્ષમાં બીજી વાર ખુલ્યું છે. એની પહેલા બે વર્ષ પેલું આગળ કામ ચાલ્યું પુલની જોડે. તમે સાંજે 7 વાગે અહીંયા આવો, 6 વાગે તો આ ઠંડ જમણ સુધી લાઈન હોય છે. સાથે તમે 2 કલાક સુધી નીકળી ન શકડા. હવે અમારે 4 કિલોમીટર ફરીને પાછું અમારે ઘરે જવાનું સામેની સાઈડ. એટલા હેરાન થઈએ છે. અને આ ભૂવો આજુ 6 મહિનાથી થયા, ભૂવો બીજી વાર પડી ગયો છે. એટલી હાલત અત્યારે. સામે જો થોડી વાર જોશો એટલે તમે ટ્રાફિક થઈ જશે. રાત્રે તમે નવરાત્રી ગરબા ના રમી શકો. નવ વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે જઈએ સાંજે તો 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા જતો લાઈન જ ભીડમાં જ ઉભી રહેવાનું. પછી શું ગરબા રમવા જઈએ અમે? ટેક્સ ભરો છો એવી સુવિધા મળે છે તમને? અરે રિટર્ન તો બહુ ભરું છું. કોઈ એવું રિટર્ન ટેક્સ ફૂલ ભરીએ છીએ. ટેક્સમાં મહિનો ના થાય પહેલા તો જીએસટી વાળા અમને ગોતતા આવે છે તમારો ટેક્સ બાકી છે. સીઓ ના ફોન આવી જાય છે કે તમે ક્યાં છો, અત્યારે ટેક્સ બાકી છે તમારું. હાલત અત્યારે એવી છે. તમે કોઈ આ રોડ હજુ આજ લાઈનમાં આ રોડ ઉપર 1 વર્ષ સુધી કામ ચાલ્યું હતું, હજુ એ રોડ હજુ કમ્પ્લીટ નહીં છે. એ પહેલા ભૂવો પડી ગયો છે. બિલકુલ અંકુર, તો આ વ્યથા છે એક અમદાવાદી નાગરિકની કે જે ટેક્સ ભરે છે પરંતુ તેને સુવિધા નથી મળી રહી અને અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી એ પ્રકારે એટલી ધીમી છે કે અહીં અનેક વાર ભૂવા પડી રહ્યા છે. એટલે કે સવાલ ઉભા થાય છે કે કોન્ટ્રાક્ટરને પૈસા આપવામાં આવે છે તો તે પ્રકારની કામગીરી કેમ નથી કરવામાં આવતી? એક જ વર્ષની અંદર ત્રીજી વખત ભૂવો. અત્યારે હાલ તો વરસાદ પણ નથી, છતાં પણ ભૂવો પડી રહ્યો છે અને આ રસ્તો બંધ કરવામાં આવ્યો, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. સાંજના સમયે સૌથી વધારે ટ્રાફિક જામ થાય છે અને આ રસ્તો બંધ કરતા લોકો જે છે આસપાસના, તેમણે 4 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. એટલે કે ક્યાંક મનપાની ધીમી કામગીરી લોકો માટે મુશ્કેલીનો પર્યાય બની છે. અંકુર. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.